નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રમોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર ચૌદમાં છઠ્ઠો સવાલનો અભ્યાસ કરવાનો છે ભારતના પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનોની તુલના કરો હવે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ તટીય અને પૂર્વ તટીય મેદાનો કઈ જગ્યાએ એક્ઝિટ આવેલા છે તો આપણે ભારતનારક્ષામાં તમે જોવા જાવ તો અહીંયા પૂર્વ ઘાટ છે આ બાજુ પશ્ચિમ ઘાટ છે ત્યાં લાંબા અને સાંકડા મેદાનો આવેલા છે તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ કે પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન તો આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલા છે કે પૂર્વ ભાગની અંદર તમે જોવા જાઓ તો અહીંયા ઓડિશા રાજ્ય આવે ઓડિશાથી લઈ અને કન્યાકુમારી સુધી એકદમ જે સાંકડા મેદાનો આવેલા જોવા મળે છે એ પૂર્વ તટીય મેદાન કહેવાય છે એ જ પ્રમાણે પશ્ચિમ તટીય મેદાન તમે જોવા જાવ તો આ મેદાન ગુજરાતથી કેરળ સુધી વિસ્તરેલું છે અહીંયા તમે ગુજરાતનો નકશો તમે જોઈ શકો છો ગુજરાતથી લઈ ગુજરાત પૂર્ણ થાય ત્યારથી લઈ અને ઠેક કેરળ સુધી આ જે ભાગ આવેલો છે એને આપણે પશ્ચિમ તટીય મેદાન કહી શકાય છે તે પશ્ચિમના તટીય મેદાન કરતા પહોળું છે આજે પૂર્વનું જે તટીય મેદાન છે એટલે કે આ જે મેદાન છે એ પશ્ચિમ કરતા કેવું છે તો કે પ્રમાણમાં વિસ્તારમાં પહોળું જોવા મળે છે જ્યારે તે માત્ર ગુજરાતમાં પહોળું અને અન્ય ભાગોમાં સાંકડું છે આ મેદાન તમે જોઈ શકો તો આ મેદાન ખાસ ગુજરાત પાસે પહોળું છે બાકીના ભાગમાં સાંકડું છે કેમકે ભારતનો નકશો નીચેના ભાગ તરફ તમે જાઓ એટલે સાંકળો થતો જાય છે તેનો ઉત્તરનો ભાગ ઉત્તર સરકારના મેદાન તરીકે અને દક્ષિણનો ભાગ કર્ણાટકના મેદાન તરીકે ઓળખાય છે પૂર્વ બાજુ તમે આ પૂર્વનો જે નકશો જુઓ તો ઉપરનું જે મેદાન છે એ ઉત્તર સરકારના મેદાન તરીકે અને નીચેનો ભાગ કર્ણાટકના મેદાન તરીકે ઓળખાય છે જ્યારે પશ્ચિમ તટીય મેદાનમાં તમે જોવા જાવ તો મહારાષ્ટ્ર અને ગોવાના આ મેદાન એટલે કે ગુજરાત પછી ગુજરાત પછી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગોવાના મેદાન જે આવેલા છે એને આપણે કોંકણનું મેદાન અહીંયા જે આવેલું છે એ કોંકણનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે તમને યાદ હશે કે કોંકણનો જે રેલવે માર્ગ છે એ વારે વારે ખોરવાઈ જાય છે આવું તમે સાંભળ્યું હતું સમાજના પાઠની અંદર તો એ જ આ કોંકણનું મેદાન છે કે જે મહારાષ્ટ્ર અને ગોવાની બાજુમાં આવેલું છે એ કોકણના મેદાન તરીકે ઓળખાય છે અને ત્યારબાદ ગોવાની દક્ષિણે એટલે કે જે ગોવા રાજ્ય આવેલું છે આ ગોવા પહેલાં ગુજરાત ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ નાનું એવું ગોવા તો ગોવાના દક્ષિણ ભાગને આ જે દક્ષિણ ભાગ છે એને આપણે મલબારના મેદાન તરીકે ઓળખવામાં આવે અથવા તો મલબાર તટ પણ ઓળખવામાં આવે છે તો ઘણી વખત પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો મલબાર તટ આવી સંકલ્પના પૂછાઈ જાય છે શબ્દનો અર્થ પૂછાઈ જાય છે તો આપણે મલબાર તટ જ્યારે પૂછાય તો એમાં લખવાનું છે કે ગોવાથી દક્ષિણ ભાગને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે પાછા પૂર્વ તટીય મેદાનમાં ત્રીજો ચોથો મુદ્દો જોઈએ તો આ મેદાન મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી નદીઓએ મુખ્ય ત્રિકોણ પ્રદેશો રચ્યા છે જેમાં ઘણું કાંપ અને નિક્ષેપણ થાય છે તમે પૂર્વના ભાગ બાજુ તમે જાઓ તો મહાનદી છે ગોદાવરી છે કૃષ્ણા નદી છે કાવેરી નદી છે આ ચારેય નદીઓના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એના દ્વારા એના કાંપ દ્વારા એના નક્ષપણથી આ મેદાનો રચાયા છે એ જ પ્રમાણે પશ્ચિમ તટીય મેદાનમાં તમે જાઓ તો પશ્ચિમ તટના દરિયા કિનારાને મળતી મોટી નદીઓ એટલે કે અહીંયા તમે જોવા જાઓ તો નર્મદા છે તાપી છે આ બે મુખ્ય નદીઓ છે અને એની જે શાખા નદીઓ છે એ શાખા નદીઓ ઘણી બધી એમને મળે છે અને એના લીધે આ મેદાનનો તરફનો પશ્ચિમ ઘાટનો ઢોળાવ સીધો છે એટલે આમ અરબ સાગરની અંદર જોવા જાવ તો મુખ્ય બે નદીઓ પડે છે કઈ કઈ તો કે નર્મદા અને તાપી આ તટીય મેદાનમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશોની જમીન ઘણી ફળદ્રુપ છે અને અહીં ખેતીનો સારો એવો વિકાસ પણ થયો છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણા ગોદાવરી મહાનદી કાવેરી આ બધી નદીઓનો જે ફળદ્રુપ મેદાની કાંપ ઢછડાઈને આવે છે એટલે ખેતીનો સારો એવો વિકાસ થયો છે જ્યારે પશ્ચિમ તટીય મેદાનમાં તમે જોવા જાઓ તો આ તટીય મેદાનમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશો નથી તેથી અહીં ખેતીનો પૂરતો વિકાસ થયો નથી કેમકે માત્ર બે જ નદીઓ એવી છે ગંગા અને સોરી નર્મદા અને તાપી એ અરબ સાગરમાં ભળી જાય છે બાકીની નદીઓ છે એ પશ્ચિમ ઘાટની અંદર ક્યાંય પણ જોવા નથી મળતી જ્યારે પૂર્વ ઘાટમાં ઘણી બધી નદીઓ છે એટલા માટે ખેતીનો સારો એવો વિકાસ થયો નથી અહીંનો કિનારો છીછરો હોવાથી આ મેદાનના દરિયા કિનારે કુદરતી બંદરો ખૂબ ઓછા છે તમે પૂર્વ બાજુ જાઓ તો એનો જે દરિયાકાંઠો છે એકદમ છીછરો છે અને એના એના લીધે જ કુદરતી બંદરનો વિકાસ નથી થયો એટલે કે બહુ ઓછા જોવા મળે છે જ્યારે પશ્ચિમ બાજુ તમે જાઓ તો અહીંનો દરિયા કિનારો ખૂબ અહીંયા ઊંડો છે અને કિનારો એનો ખંડિત હોવાથી પશ્ચિમ કિનારે ઘણા કુદરતી બંદરો આવેલા છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળના પાઠ જોવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરજો જેથી જેવો વિડીયો ચેનલની અંદર મૂકવામાં આવે કે તમારા સુધી નોટિફિકેશન મળતું રહે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત